હેલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ભરેલા પરવળનું શાક. તો ચલો રેસીપી શરૂ કરીએ. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ભરેલા પરવળનું શાક બનાવવા માટે મેં અહીં એકદમ કૂણા એવા પરવળ લીધા છે. અને અહીં આપણે ઉપરથી અને નીચેથી આવી રીતે કટ કરી અને ત્યારબાદ એની છાલ ઉતારી લેશું. કૂણા પરવળ હોય તો એમાં બીજ નથી હોતા, એટલા માટે ભરેલા શાક બનાવવા માટે આવા કૂણા પરવળ જ લેવા. હવે ત્યારબાદ વચ્ચેથી હળવે હાથે કટ આપી દેશું, જેનાથી જે મસાલો બનાવીએ આપણે આમાં ભરી લેશું. અને આ જ રીતથી આપણે બધા જ પરવળ છે તૈયાર કરી લેશું. તો મારી પાસે બધા પરવળ તૈયાર થઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવીએ. તો અહીં મેં એક વાટકામાં 1 ટેબલસ્પૂન જેટલી લસણની સૂકી ચટણી લીધી છે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણો અધકચરો ભૂકો, 1/2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન જેટલા લીંબુનો રસ, થોડા કોથમીરના પાન. અને હવે છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણો આ પરવળને ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે આ મસાલો છે એનાથી ભીંડાનું શાક અને ભરેલ રીંગણાનું શાક પણ બનાવી શકો. તો બસ હવે આ મસાલાથી આપણે જે પરવળ તૈયાર કર્યા છે એને આપણે સ્ટફ કરી લેશું. અહીં તમે જો લસણ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. તો એની જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો. હવે બધા જ પરવળ છે સ્ટફ થઈને તૈયાર છે. અને જે મસાલો બચ્યો છે એનો ઉપયોગ આપણે પાછળથી વઘાર કરતી વખતે કરીશું. અને આપણે આ પરવળને કુકરમાં બનાવવાના છીએ, તમે કઢાઈમાં પણ બનાવી શકો. તો અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એક કુકર રાખ્યું છે, જેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/5 ચમચી જેટલી હિંગ. અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ બચ્યો છે એ આમાં એડ કરી દેશું. અને તેલમાં મિક્સ કરીને તરત જ આપણે જે પરવળ સ્ટફ કરીને તૈયાર કર્યા છે એ આમાં એડ કરી દેવાના છે. તો બસ આપણો આ પરવળના શાક માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો એક વખત આને મિક્સ કરી લેશું. અને અહીં પરવળ એકદમ કૂણા હોવાના લીધે તરત જ ચડી જાય છે. અને આપણે અહીં કુકરમાં બનાવીએ છીએ એટલે પ્રેશર પણ આવશે, એટલા માટે પાણી એકદમ ઓછું વાપરવાનું છે. તો અહીં મેં 1/3 કપ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે. જે આપણે મસાલો બનાવ્યો હતો એ જ વાટકામાં પાણી નાખીને આમાં એડ કરી દેશું. અને હવે આપણે મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 સિટી કરવાની છે. ત્યારબાદ નેચરલી જ પ્રેશર રિલીઝ થશે ત્યારે કુકર આપણે ખોલીને ચેક કરીશું. તો કુકર છે એમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે. અને આપણે ખોલીને ચેક કરીએ તો એક પણ પરવળ ભાંગ્યું નથી. છરીની મદદથી ચેક કરીએ તો સરસ રીતે ચડી ગયું છે. તો બસ આપણું આ ભરેલા પરવળનું શાક તૈયાર છે. છેને કેટલું આસાન, મેં એને પુલાવ અને રોટલી સાથે સર્વ કર્યું છે. આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.